નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ગીતા જયંતિ છે અને ભગવદ્ ગીતાને વિશ્વ ગ્રંથ તરીકે બિરદાવવામાં આવ્યો છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. 18 અધ્યાય અને 700 શ્લોકમાં સમાયેલો ગીતા ઉપદેશ આજની ઘડીમાં પણ, આજની સ્થિતિમાં પણ એ એટલો જ વિદિત થાય છે, એટલો જ ઉપયોગી થાય છે. જીવનમાં કર્મનો સિદ્ધાંત હોય, જ્ઞાન યોગ કયો હોય કે પછી ભક્તિ યોગ કીધો હોય, ઇવન અચ્છા મેનેજમેન્ટ ગુરુ પણ ભગવદ્ ગીતાને પોતાનું માર્ગદર્શક ગણે છે, આ મહાન ગ્રંથને. અને એ ગ્રંથ એવરગ્રીન એટલા માટે રહ્યો છે કે જીવન જીવવાની જે સાચી પદ્ધતિ છે એ બાબત તેમાં બહુ સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સાથેના સંવાદમાં વર્ણી લીધી છે. સ્થિત પ્રજ્ઞતા અને સ્થિરમતીની વાત પણ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે. ગીતા જયંતિના આ પર્વ નિમિત્તે, આ પવિત્ર પર્વ નિમિત્તે આજે ભગવદ્ ગીતા ઉપર ચર્ચાનું આયોજન ઝીરો અવર કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. અને ચર્ચામાં ભાગ લેવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્વામિની વિદ્યા પ્રકાશાનંદા સરસ્વતીજી. માતાજી તરીકે તેઓ ખૂબ જાણીતા છે. માતાજી, આપનું સ્વાગત છે ઝીરો અવર કાર્યક્રમમાં. માતાજી, ભગવદ્ ગીતાના 700 શ્લોક અને 18 અધ્યાયમાં આ 700 શ્લોક સમાવેશ થયા છે. ભગવદ્ ગીતા આ 700 શ્લોકનું જો એક શ્લોકની અંદર જો વર્ણન કરવામાં આવ્યું હોય કે આખા ગીતા ઉપદેશનો સાર અર્ક નિચોડ જો કહેવામાં આવ્યો હોય તો જગદગુરુ આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ પણ એક શ્લોકી ગીતા કહી છે કે જે 11મા અધ્યાયના 55મા શ્લોકમાં, અંતિમ શ્લોકમાં વાત કરવામાં આવી છે કે મત્કર્મ કુન્મ પરમો મદભક્ત સંગવર્જિત નિર્વેર સર્વભૂતેષુ યહ સ મામોતી પાંડવ. એક શ્લોકી ગીતા તરીકે પણ આ શ્લોકને ગણવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિશ્વ સ્વરૂપ વિશ્વરૂપનું દર્શન કરાવે છે ત્યારે આખી ભગવદ્ ગીતાનો જો મર્મ કહેવો હોય તો આ એક શ્લોકમાં કહે છે. આપ આ શ્લોકને કઈ રીતે મૂલો છો, ભગવદ્ ગીતાનો સાર અર્ક આપ કઈ રીતે કાઢો છો, જો નાની સરખી વાતમાં જો આખી વાતને, આખા ભગવદ્ ગીતાને સમાવી હોય તો બહુ અઘરું છે, કપરું કામ છે. છતાં આપને ઘણા લોકો સાંભળી રહ્યા છે ત્યારે, કારણ કે હવે 2020નો યુગ છે. માતાજી, એક સમય હતો કે ટેસ્ટ મેચ રમાતી હતી, પછી વન ડે રમાતી હતી, હવે 2020 મેચ રમાય છે. એટલે સમય બહુ ફાસ્ટ જઈ રહ્યો છે, જમાનો બહુ ફાસ્ટ જઈ રહ્યો છે. અને યુવા વર્ગને જો એક સંક્ષિપ્તમાં વાત કરવી હોય ભગવદ્ ગીતા વિશે તો આપ કઈ રીતે કરશો? ભગવદ્ ગીતા, આપે કહ્યું તેમ જરૂર એવરગ્રીન ગ્રંથ હશે અને આજે પણ એટલો જ એનો આદર થઈ રહ્યો છે. માત્ર આજે જ નહીં, આ સનાતન ગ્રંથ છે. સનાતનનો અર્થ થાય જે શાશ્વત છે, હંમેશને માટેનો છે. એટલે કે એને કહેવામાં આવ્યો છે ભગવાન દ્વારા, ભગવાન સનાતન છે. એમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ ઉપદેશ પણ એટલો જ સનાતન છે. સનાતનનો અર્થ એવો થાય કે કોઈ પણ સમયના કોઈ પણ મનુષ્યને એ એક સરખો ઉપયોગી છે. સર્વોપનિષદો ગાવઃ દુગ્ધા ગોપાલ નંદનઃ પાર્થો વત્સઃ સુધીઃ ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ એક શ્લોકમાં ગીતા વિશે કહી શકાય. સર્વ ઉપનિષદ ગાવઃ, આપણા સનાતન ધર્મમાં, વૈદિક સંસ્કૃતિમાં વેદોને મુખ્ય આધારભૂત ગ્રંથ તરીકે જોવામાં આવ્યા છે. વેદોનો ભાગ છે વેદાંત અથવા ઉપનિષદ. વેદના મુખ્ય બે ભાગ છે, એક કર્મ વિભાગ અને બીજો જ્ઞાન વિભાગ. આ જ્ઞાન વિભાગ એ વેદાંત પણ કહેવાય છે, ઉપનિષદ તરીકે પણ ઓળખાય છે. આ બધા ઉપનિષદોને ગાયની ઉપમા આપવામાં આવે. સર્વોપનિષદ ગાવઃ દુગ્ધા ગોપાલ નંદનઃ
ગાયને દોવી હોય તો તમે જાણતા હશો કે એ સામાન્ય કોઈ પણ માણસનું કામ નથી કે ગાયને દોઈ શકે. એને દોહવા માટે એક કુશળ ગોવાળની જરૂર પડતી હોય છે. ભગવાન પોતે દુગ્ધા ગોપાલનંદનઃ, ગોપાલનંદન શ્રી કૃષ્ણ આ ઉપનિષદ રૂપી ગાયોના દુગ્ધા છે, એ દૂધને દોનારા છે. વળી બીજી એક જરૂરિયાત હોય છે ગાયનું દૂધ દોવા માટે, કે એની સામે એનો બાળ વાછરડો હાજર હોય તો જ ગાય દૂધ આપતી હોય છે. તો અહીં કયો વાછરડો છે? પાર્થો વત્સઃ, પાર્થ અર્થાત અર્જુન એ વત્સ કે વાછરડાના સ્થાને છે. પણ આપણે પણ જાણીએ છીએ કે વાછરડો ગાયનું બધું દૂધ પીતો નથી. ગાય દૂધ આપે છે વાછરડાથી, વાછરડાની હાજરીમાં એને પાનો ચડે અને ગાય દૂધ આપે એવું થતું હોય છે. એ માનવજાતની થોડી ખોસિયારી નથી કે વાછરડો હાજર રાખે એટલે ગાય દૂધ આપે. વાછરડો બધું દૂધ નથી પીતો, પરંતુ મનુષ્ય એના માટે દૂધ બધું નથી રહેવા દેતો, એટલે જે થોડું ઘણું બચ્યું હોય દોયા બાદ એ જ વાછરડાને કામ લાગે છે. પાર્થો વત્સઃ સુધી ભોગતા, પાર્થ વાછરડો છે અને પાર્થ દૂધ પીએ છે, અર્જુન તો ભગવાનની સમક્ષ છે. જી, જે ભગવદ્ ગીતાની અંદર માતાજી જે આપે વાત કરી કે સાર વાત કરી કે જે વાછરડાનું ઉદાહરણ આપ્યું, ગાયને દોવાની એક કુશળ ગોવાળિયાની પણ વાત કરી આપે, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો આ સંવાદ ભગવદ્ ગીતા તરીકે એ આપણે જાણે જાણીએ છીએ. આ મહાન ગ્રંથ, પવિત્ર ગ્રંથ છે એને જાણીએ છીએ. જ્ઞાનયોગ પણ એમાં આવે છે, ભક્તિયોગ પણ આવે છે અને કર્મયોગ પણ આવે છે. ત્રણેય યોગને જો ક્રમમાં ગોઠવો તો આપ કઈ રીતે ગોઠવશો, કયા ક્રમમાં? કારણ કે ત્રણેય છે, ત્રણેય કોને ઉપરના ક્રમમાં તમે મૂકશો? આ સવાલ એટલા માટે પૂછું છું, સીતારામ પણ આપણે કહીએ છીએ, રામ સીતા કહીએ તો એનો ભાવ બદલાઈ જાય છે. મુંબઈથી અમદાવાદ જતી બસ હોય, મુંબઈથી અમદાવાદ લખેલું હોય, પરંતુ જો અમદાવાદ મુંબઈથી જતો એનો રૂટ બદલાઈ જતો હોય છે, એની દિશા બદલાઈ જતી હોય છે. આ ત્રણ યોગને ભગવદ્ ગીતામાં કર્મ આપની દ્રષ્ટિએ આપ માતાજી છો, આપને આનો ગહન અભ્યાસ છે ભગવદ્ ગીતાનો, કઈ રીતે આપ ક્રમ ગોઠવો છો? હા, હું પહેલો શ્લોક એક તો પૂરો કરી લઉં. પાર્થો વત્સઃ સુધી હિ ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહતર. તો વાછરડાને અધૂરો રાખીને નહીં, પણ વાછરડો દૂધ પી લે પછી વધતું હોય છે. એટલે એવું નથી કે માણસો પીએ પછી વધે વાછરડાને પાવામાં આવે, વાછરડો પી લે પછી વધે. એ સુધી હિ ભોક્તા જેનામાં બુદ્ધિ છે ભગવદ્ગીતાને જોવાની, જાણવાની, સમજવાની અને જીવનમાં ઉતારવાની, એ લોકો ઉતારી શકશે, એ બધા એને ભોગવનારા છે. કર્મ, ભક્તિ અને જ્ઞાનની જે વાત આપ પૂછી રહ્યા છો, તો કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂહ માતે સંગ અસ્તુ અકર્મણી, આ પ્રકારનો શ્લોક ભગવાને કહ્યો છે. તો યુવાનોને માટે આપ પૂછી રહ્યા છો, સામાન્ય રીતે માણસને જો મફત મળતું હોય કશું કર્યા વગર તો સૌથી વધારે ગમે, રસ એને ફળમાં છે, કર્મમાં ઓછો હોય છે, અથવા કદાચ ના પણ હોય જો વગર કર્મ કરે ફળ મળે તો. આથી એ એવું ઈચ્છે કે એમને મળે, આથી ભગવાન કહે છે તે અધિકાર કર્મણી એવ, તારો અધિકાર કર્મમાં જ છે. એટલે કે તમો ગુણમાં કે આળસમાં કે પ્રમાદમાં તારો સમય તારે ન કાઢવો જોઈએ. સમયનો ઉપયોગ તારે ભગવાને તને જે શક્તિ આપી છે, ક્ષમતા આપી છે, એનો ઉપયોગ કરવામાં કાઢવો જોઈએ. તારે કર્મ કરવું જોઈએ. પહેલાં ભલે ફળની આશાએ કર્મ કરે, તને કર્મ કરવાથી ફળ મળશે, જે કર્મ વિભાગમાં કહેવામાં આવ્યા સ્વર્ગ વગેરે અને આ લોકના પણ સુખ, આ બધા સુખો તો મેળવી શકીશ અને પરલોકમાં પણ સ્વર્ગ મેળવી શકીશ, કારણ કે આપણો ધર્મ પુનર્જન્મ અને પૂર્વજન્મમાં માને છે. અને માટે માણસ પૈસા કમાય તો પૈસા બરાબર સુખ, એવું સમીકરણ જરૂરી નથી કે સાચું હોય, પરંતુ પુણ્ય બરાબર સુખ એ સમીકરણ હંમેશા સાચું છે. સાથે સાથે પાપ બરોબર દુઃખ
એ સમીકરણ પણ એટલું જ સાચું છે. આથી ભગવાન કહી રહ્યા છે કે તારો અધિકાર કર્મમાં જ છે, તારે તારી ક્ષમતા અને તારી શક્તિ, તારી અનુકૂળતા અને જે સંજોગોમાં તું છે એ સંજોગોને અનુસરીને તારે કર્મ કરવું જોઈએ. હવે કર્મ કરે એટલે એ આશા રાખે કે મને મળશે શું. તો ભગવાન કહે છે કે એકવાર તને કર્મમાં રસ પડ્યો પછી માં ફલે શું કદાચ ન, તું હવે ફળને માટે ફળને ધ્યાનમાં રાખીને કર્મ ન કર, શ્રેષ્ઠ રીતે કર્મ કરવું એ પણ પ્રિવિલેજ, એ તારો વિશેષ અધિકાર છે જે બધાને નથી મળ્યો. તો તારો કર્મ કરવાનો અધિકાર છે એનો તો ઉપયોગ કર, શ્રેષ્ઠ રીતે કર્મ કર, માં ફલે શું કદાચ ન, અને પછી તું ફળનો નિર્ણય કરે કે આ જ ફળ મળવું જોઈએ તો જ હું કરું. માં કર્મફલ હેતુર્ભૂ, તું કર્મના ફળનો નિશ્ચય કરનારો ન બનીશ. જો એમ કહો તો હું કર્મ શા માટે કરું? જો મને કર્મ ફળનો નિશ્ચય કરવાનો હક ન હોય તો? તરત જ આપણું મન પૂછશે. ભગવાન કહે છે માં તે સંગ અસ્તુ કર્મણી, માં કર્મફલ હેતુર્ભૂ, તો કર્મફળનો નક્કી કરનારો ન થઈશ. કર્મફળનો નિશ્ચય કરવાનું કામ તને માત્ર કર્મ કરવાનો અધિકાર છે, ફળની અપેક્ષા તું ન રાખ. કર્મનીય વાધિકા રસ્તે માં ફલીશું કદાચન, જે વાત આપે વાત કરી માતાજી. જે મારો મુદ્દો હતો કે ત્રણ યોગ છે, કર્મ યોગ, જ્ઞાન યોગ ને ભક્તિ યોગ, હું એ જ વાત કરી રહ્યો છું અત્યારે. હું એક ફરીથી હું એ વાત, મત કર્મ કુન્મત પરમો મદ ભક્ત હ સંગ વર્જિત નિર્વેર હ સર્વભૂતેષુ યહ સ મામોતી પાંડવ હ. એટલે મારા માટે જે કર્મ કરે, મારા અર્થે મારા પ્રતિનિધિ બનીને જે કર્મ કરે, મતપરાયણ ભક્ત જે દ્વેષહીન હોય, આસક્તિથી દૂર હોય, અનાસક્ત હોય, તે આવીને મુજને મળે, એટલે પોતાની સાથે ભેટો કોનો થઈ શકે. એક શ્લોકી ગીતામાં જે આ વાત કરવામાં આવી છે, મતકર્મ કૃત ભગવાનનું કામ કરવા લાગે એને કર્મયોગ કયો. આ એક જ શ્લોકમાં ત્રણ યોગ આવી ગયા. મતપરમ ભગવાને જે સર્વશ્રેષ્ઠ અંતિમ સત્તા માની સ્વીકારે એ જ્ઞાનયોગ, અને મદભક્ત ભગવાનની ભક્તિ કરે ભક્તિયોગ. ઓ માતાજી, આપની પાસેથી મારે એ ખાસ દર્શકોને એ જ મારે જણાવવાનો પ્રયાસ કરો છે. આપે જો ક્રમ આપવાનો હોય, કારણ કે પહેલો બીજો અને ત્રીજો ક્રમ જો આપવો હોય તો આ કર્મયોગ, જ્ઞાનયોગ ને ભક્તિયોગ આપ કયા ને કયા ક્રમમાં ગોઠવો? ભગવદ્ ગીતાને એના 18 અધ્યાયને ત્રણ વિભાગમાં જોવામાં આવતા હોય છે. પહેલા 6 અધ્યાય, મધ્યમના 6 અધ્યાય અને પછીના 6 અધ્યાય. પહેલા 6 અધ્યાયને કર્મયોગ એવું નામ આપવામાં આવ્યું છે, એ કર્મ વિષયક અધ્યાયો છે. બીજા 6 અધ્યાય છે એનો મુખ્ય વિષય ભક્તિ છે. ત્રીજા 6 અધ્યાય એનો મુખ્ય વિષય જ્ઞાન છે એવું કહેવામાં આવે છે. અલબત્ત આ કોઈ બહુ મહાન ચુસ્ત વિભાગો નથી, બધા જ વિભાગમાં બધા જ વિષયોની ચર્ચા વધતા ઓછા અંશે છે. મત કર્મકૃત, મત પરમઃ, મત ભક્તઃ, સંગવર્જિતઃ, નિર્વૈરઃ, સર્વભૂતેષુ યઃ સઃ મામેતિ પાંડવઃ, આવો પાંડવ આવો શ્લોક છે. પરંતુ માતાજી, 7મા અધ્યાયમાં પણ ભગવાને એમ કહ્યું છે કે જ્ઞાની ભક્તને પોતાનો આત્મા ગણ્યો છે. ભગવાને જ્ઞાની ભક્ત જે વિદ્વાન ભક્ત છે, ભક્ત હોય પણ જ્ઞાન ન હોય તો પણ નકામું, એટલે જ્ઞાની ભક્તને પોતાનો આત્મા કહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જ્ઞાની ભક્તને પોતાનો આત્મા કહેતા હોય તો સહજ રીતે કન્ફ્યુઝન થાય, કન્ફ્યુઝ થઈ જાય, લોકો મૂંઝવણમાં મુકાઈ જાય કે જ્ઞાનયોગ કયા ક્રમે, કર્મયોગ ને ભક્તિયોગ પછી આવે કે પહેલાં આવે. ચતુર્વિધા ભજંતે માં જનાહા સુકૃતિને અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાન નિત્યયુક્ત. આમ ભગવાને કહ્યું કે ચાર પ્રકારના ભક્તો મારું ભજન કરે છે, આર્ત, જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની. આમ એવું નથી કે કયો ક્રમ પસંદ કરે એ માણસને છૂટ હોય. સૌથી પહેલા એના આપની દ્રષ્ટિએ કયો ક્રમ આદર્શ ગણાય? દરેકને છૂટ હોય પરંતુ આપની દ્રષ્ટિએ, આપની નજરોમાં છૂટ નથી. અત્યારે આપણને કહેવામાં આવે કે તમે આરામ કરો, બેસો, સૂઈ જાઓ, અંદર ચંચળતા હશે, કામ કરાવશે. રજોગુણ મનુષ્યને પ્રવૃત્તિ કરાવે છે. સત્વગુણનો જેમ વિકાસ થશે તેમ તેમ એ જ્ઞાન તરફ જતો જશે.
આથી મનુષ્યને જ્યારે એ ઈચ્છે ત્યારે શું કરવું એ કરવાની છૂટ નથી હોતી. એવું નથી હોતું કે બહાર, આપે કીધું કે જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ, એમાંથી જેને જે ક્રમ પસંદ કરવો હોય કે જે માર્ગ અપનાવવો હોય ઈશ્વરની પ્રાપ્તિ માટે એ અપનાવી શકે છે. એવું મેં નથી કહ્યું. તો આપની દ્રષ્ટિએ ક્રમ જો ગોઠવવો હોય તો આપે કર્મયોગની કી વાત કરી, ખાસ કરીને જે મૂંઝવણ લોકોને થાય છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની ભક્તને પોતાનો આત્મા કહેતા હોય તો જ્ઞાન યોગ આપ કયા ક્રમમાં મૂકો? ભાઈ શ્રેષ્ઠ તો પીએચડી છે, પણ મને જો 5 + 5 = 10 જ નથી આવડતું તો હું કેવી રીતે પીએચડી કરીશ? આથી મારે તો પહેલા નિશાળમાં બાળ મંદિરમાં જવું પડશે. શ્રેષ્ઠ તો ભલે પીએચડી જ છે, MBBS થઈને ડૉક્ટર થવું ને MD થવું શ્રેષ્ઠ છે, પણ મારે પહેલાં, હું પહેલાં ધોરણને લાયક હોઉં તો મારે પહેલાં ધોરણમાં જ જવું પડશે, અને એને લાયક ના હોય તો મારે બાળ મંદિરમાં જવું પડશે. એટલે મને મારી જે પરિપક્વતાનું સ્તર હશે એના આધારે હું કયો પસંદ કરું એ નક્કી કરી શકીશ. અને માણસ કશું કરે તો સંજોગોના દબાણથી નથી કરતો હોતો, અંદરના દબાણથી કરતો હોય છે. અંદર જે પ્રકારનું દબાણ હશે એ પ્રકારનું કામ કરવામાં એ જોડાશે. એટલે સૌથી પહેલાં અને કર્મયોગ અને જ્ઞાનયોગ મુખ્યત્વે તો ભક્તિપૂર્વક કે પ્રેમપૂર્વક જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે એને કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગ એ માત્ર ચેષ્ટા કે પ્રવૃત્તિ નથી. કર્મયોગ એટલે યોગ શબ્દનો અર્થ છે જોડાવું, જે જોડે છે, ઈશ્વર સાથે જોડે છે તે. તો કર્મ જ્યારે ભક્તિપૂર્વક કરવામાં આવે, ઈશ્વર સાથે જોડવાના સાધન તરીકે કરવામાં આવે ત્યારે એને કર્મયોગ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે કોઈકને માટે કર્મ કરીએ અને એનું ફળ આપણને ઈશ્વર કૃપા કરીને આપે, આપણા મનમાં જન્મે કે હું આટલા પુણ્ય આટલા શુભ કર્મો કરું છું, તો કોણ એની નોંધ રાખે છે? ઘણીવાર કર્મ આજે કર્યું હોય વર્ષો પછી ફળ આવતું હોય છે, તો કોઈ કર્મની નોંધ રાખનાર હોવું જોઈએ. અને એને એકોર્ડિંગલી જે પ્રકારે જેટલું જેવું કર્મ કર્યું છે, માત્ર કર્મ જ નહીં, કર્મની પાછળની ભાવનાની પણ નોંધ કોઈક રાખતું હોવું જોઈએ, એ અંતર્યામી પણ હોવો જોઈએ, અને સર્વશક્તિમાન હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ. એનામાં જ્ઞાન હોય, એનામાં શક્તિ હોય, કે જ્ઞાન તો છે કે તમારે 1000 રૂપિયાની જરૂર છે, પણ મારામાં શક્તિ ના હોય, ઘણીવાર શક્તિ પણ હોય પણ મારે એવી શા માટે તમને મદદ કરવી જોઈએ? તો સર્વ સુહૃત્વ ભગવાનના આ ગુણો છે, એ સર્વજ્ઞ બધાની જરૂરિયાત જાણે છે, સર્વશક્તિમત્વ એ જાણવા પછી એની જરૂરિયાત પૂરી કરવાની શક્તિ ધરાવે છે, સાથે સાથે એ સર્વનો સુહૃદ છે, એટલે પ્રત્યુપકારની અપેક્ષા વગર એ કોઈને માટે કશું પણ કરે છે, આ સુહૃત્વ છે. માતાજી, ધૂમ ધકતા તાપમાં આપ મારા ઘરે પધરામણી કરો, આપને હું આસન આપું બેસવા માટે, આપ આસન ઉપર બેસો, અને માતાજી માતાજી આપ ખૂબ મહાન છો, આપ વિદ્વાન છો, આપના દર્શન કરીને હું પાવન થયો, એમ હું આપને કર્યા ભક્તિ કર્યા કરું, એ ભક્તિ યોગ થયો. પણ ના, હું આપને કહું છું, એ મેં આપની ભક્તિ, આપની સ્તુતિ, આપની એ વિદ્વતાને હું હંમેશા જય જયકાર કરતો બેસી રહું આપણી પાસે. આપને તરસ લાગી હોય અને હું પાણી ન આપું, પણ મને યાદ આવે કે આપ ધૂમ ધકતા તાપમાં આવ્યા છો, આપને પાણી આપવું એ મારી ફરજ છે, એ મને જ્ઞાન થયું, એને જ્ઞાન યોગ કે. અને હું પાણીયારા સુધી જઈ અને માટલામાંથી પાણી કાઢીને હું માતાજીને આપું તો એ કર્મયોગ થયો. તો હું એ દ્રષ્ટિથી કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ વિશે આપણે પૂછી રહ્યો હતો. ગીતામાં વપરાયેલો એક એક શબ્દ આભૂષણમાં જડાયેલા એક એક નંગની જેમ ગોઠવાયેલો છે, એક પણ નકામો નથી. એ નંગ થોડોક આગો પાછો થાય તો પણ અર્થ બદલાઈ જાય છે. માટે જ ભગવદ્ ગીતાને મહાન ગ્રંથ કહ્યો છે, પવિત્ર ગ્રંથ કહ્યો છે, અને વિશ્વનો સૌથી વધુ સ્વીકૃત ગ્રંથ પણ કહ્યો છે, અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો છે. માતાજી, નાનું બાળક હોય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે તું આ કર, એમ ઓછું કહીએ છીએ, તું આ ન કર. જો ત્યાં દીવો કરેલો છે અને અડીશની દાજીશ, એને અડીશ નહીં. જો તું અહીંથી કૂદકો ના મારીશ, તને પગે વાગશે. જો તું આમ ના કરીશ, આમ ના કરીશ એટલે નકારાત્મક આદેશો આપવાની આપણને એક ટેવ પડેલી હોય છે. ભગવદ્ ગીતામાં પણ વિધાયક શબ્દોના બદલે નકારાત્મક શબ્દોનો સૌથી વધુ પ્રયોગ થયો છે. અહિંસા, અભય, અદ્રોહ, અલોલુપતા, અનહંકાર, નિર્મમ અને નિરહંકાર નકારાત્મક શબ્દોનો સૌથી વધુ પ્રયોગ થયો છે, ઘણી બધી જગ્યાએ થયો છે. એની પાછળનું મર્મ શું છે? ઘણી જગ્યાએ થયો હશે, પણ વધારે થયો છે એટલે કે વિધેયાત્મક કરતાં વધારે થયો છે.
એવું કહેવાનું કોઈ કારણ નથી. પાછળનો કોઈ મર્મ હશે ને માતાજી? એ હું જણાવું છું. નકારનો અર્થ માત્ર ના એવો થતો નથી. અહિંસા શબ્દનો અર્થ હિંસાનો અભાવ નથી. અલ્પહિંસા છે કારણ કે હિંસાનો અભાવ શક્ય જ નથી. આપણે પશુ પક્ષીને નહીં મારીએ પણ શાકભાજીને લઈને મારીશું તે પણ હિંસા જ છે. આપણે ખાઈશું પીશું, ખાલી પાણી પણ પીશું, ઉકાળીને પીશું તો બહાર મારીશું, ઉકાળ્યા વગર પીશું તો અંદર મારીશું, પણ મારવાના જ છીએ. એટલે હિંસાનો અભાવ કે અહિંસા શક્ય નથી. અલ્પહિંસા એવો ત્યાં નિષેધાત્મક અવ્યય જે અ છે એનો અર્થ થાય છે. આમ બધી જગ્યાએ અમાનિત્વમ, જેમ કે તો માનિત્વનો અભાવ, માનિત્વનો અર્થ આપવામાં આવ્યો કે મારી પાસે જે ગુણ છે એના વિશે હું ઈચ્છું કે સામા માણસે મારો આદર કરવો જોઈએ, એ પ્રકારની જે મનની સ્થિતિ એનો અભાવ, એનું નામ કહ્યું અમાનિત્વ. તો સામાન્ય રીતે માણસ આશા રાખે કે કોઈક મને માન આપે, પણ એ માણસ આશા રાખે કે હું એને માન આપું, અને મને એમ લાગતું હોય કે મારામાં કોઈ ગુણો છે જેને માટે એણે આદર રાખીને માન આપવું જોઈએ, પણ એને એ ગુણો માટે મૂલ્ય નથી. માણસ આદર આપતો હોય તો આપણામાં કશુંક છે માટે નથી આપતો, એને આદર આપવો છે અને એને જે મૂલ્ય મૂલ્યવાન લાગે છે એ મૂલ્ય માટે આદર આપે છે, નહીં કે તમારા મૂલ્ય માટે આપે છે. અને આથી આપણે માનિત્વ શું એ સમજીએ. આ બીજા માણસ આપણને માન આપે એનાથી ખુશ રહેતા શીખીશું, તો એ આપવું હોય ત્યારે આપશે, એને એક તો મૂલ્ય હશે તો આપશે, બીજું જ્યાં સુધી એને આપણે જરૂર હશે ત્યાં સુધી આપશે, કદાચ એને જરૂર નહીં હોય ત્યારે એ માન આપતો બંધ થશે. અને માટે એના આધારે જો આપણે ખુશ થવા ઈચ્છીશું તો ખુશ નહીં રહી શકીએ. મનુષ્ય માત્રની ઈચ્છા એવી છે. મોક્ષ, આજે મોક્ષદા એકાદશી છે, માક્ષ શુક્લ એકાદશી, આ દિવસે ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને કહી હતી, માટે ગીતા જયંતી તરીકે આજનો દિવસ ઉજવાતો હોય છે. તો મોક્ષદા એટલે મોક્ષ આપનારી એકાદશી. આ ભગવદ્ગીતા એ મોક્ષને આપનારું શાસ્ત્ર છે, મોક્ષશાસ્ત્ર છે. સુધી હિ ભોગતા કહ્યું આપણે, સુધી એટલે બુદ્ધિમાન મનુષ્ય એના ભોગતા છે. એટલે કે આ કોઈક એક ધર્મનો કે એક સંપ્રદાયનો ગ્રંથ નથી. બુદ્ધિ ધરાવતા કોઈ પણ માણસને માટે જીવનમાં કલ્યાણ કે પરમ પુરુષાર્થ, મનુષ્ય જીવન સાર્થક કેવી રીતે થાય, એનું સાર્થક્ય કોને કહેવાય, એ સાર્થક્ય કેવી રીતે પ્રાપ્ત કરવું, એનો ધ્યેય અને માર્ગ એ બતાવતો આ ગ્રંથ છે. બુદ્ધિ હોય એને છૂટ છે, એનો લાભ લેવાની. આ સમગ્ર બ્રહ્માંડમાં જે પણ છે એ બધું ભગવદ્ ગીતામાં છે. સમગ્ર બ્રહ્માંડમાં નથી એ પણ ભગવદ્ ગીતામાં કહે છે. એનો અર્થ, એનો સાર, એને સમજવાની કોશિશ કરવા માટે સૌથી પહેલાં શ્રદ્ધા હોવી જરૂરી છે, નમ્રતાનો ગુણ પણ હોવાની જરૂરી છે. અભિમાનપૂર્વક કોઈ ગ્રંથ અને ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથને ડાયજેસ્ટ ન કરી શકાય, કેમ કે જ્ઞાન એ તો સિંહણના દૂધ જેવું છે, ગમે તે પાત્રમાં એ રહી ન શકે, એ પાત્ર કાણું કરી દે. જ્ઞાન પચાવવું ખૂબ અઘરું હોય છે. ઘણી વખત જ્ઞાન આવ્યા પછી પણ માણસના મગજમાં એક પ્રકારની એ ભરાઈ જતી હોય છે. એટલે બહુ નમ્ર હોવું જરૂરી છે. માતાજીએ જે વાત કરી, જિજ્ઞાસા હોવી જરૂરી છે, પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે. ઇન્દ્રિયો પર કાબુ પણ હોવો, 11 ઇન્દ્રિયો છે એ તમામ ઉપર, એટલે આસક્તિના ભાવ સાથે જ્યારે ભગવદ્ ગીતાને અર્કને પામી શકાતો નથી. વાત કરી ભગવદ્ ગીતા અને એના એમાં આપેલા ઉપદેશ વિશે. ગીતા જયંતિનો આજે દિવસ છે, પવિત્ર દિવસ છે, અને એ દિવસ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે વાત કરી એ આજે એટલી જ પ્રસ્તુત છે, આવનારી સદીઓ સુધી પણ એટલી જ પ્રસ્તુત રહેશે, એમ વિશ્વભરના વિદ્વાનો પંડિતો પણ આ વાતને સ્વીકારી ચૂક્યા છે. આ ચર્ચાનું એ સમાપન કરે છે. અને માતાજી, આ ચર્ચા માટે આપ વિદ્વતાપૂર્વક તે વાત રજૂ કરી અને પ્રકાશ ફેંક્યો, અને ઘણા બધા દર્શક મિત્રોને જીવનમાં માર્ગદર્શક બનશે એવી વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, વંદન. આ સાથે ઝીરો અવર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.